નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 5નું હિન્દી આપણે ભણવાનું છે, બરાબર? તો આજની તારીખ લખી લો પહેલાં. કઈ તારીખ છે? તો કે 1/4/21. આજે આપણે શું કરવાનું છે? તો કે રંગો, બરાબર. આપણે ગુજરાતી રંગો તો ખબર છે, ગુજરાતીમાં રંગોના બધા નામ પણ ખબર છે, પણ અમુકને ખબર ન હોય, બરાબર ને, કે રંગો છે એના હિન્દીમાં પણ શું, કેવી રીતના બોલાય છે, કયો રંગ છે તો એને હિન્દીમાં શું કહેવાય છે. તો હું તમને હિન્દી લખાવીશ અને એનું ગુજરાતી પણ લખાવીશ, બરાબર. તો પહેલાં લખવાની આપણે શરૂઆત કરો. હવે લખો લાલ રંગ, બરાબર. તો લાલ છે તો એને હિન્દીમાં કેમ લખાય એ આપણને આવડવું જોઈએ. લાલ એટલે લાલ, બરાબર. પછી આગળ લખો, પછી કયો કલર આવે? તો કે પીળો. તો પીળાને હિન્દીમાં શું બોલાય? લખો પીલા, એટલે પીળો કલર, બરાબર. પછી ત્યાર પછી લખો નીલા. નીલા રંગ કયો હોય છે? નીલા એટલે કેવો કલર થાય? તો કે વાદળી, બરાબર. પછી આગળ લખો હરા. હરા રંગ આપણે બોલીએ છીએ ને, ઉપયોગમાં લઈએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણને ખબર હોય નહીં, એટલે આ રંગોના નામ આપણે લખીને પાકા કરી લેવાના છે, બરાબર. લીલો એટલે શું થાય? તો હરા એટલે શું થાય? તો કે લીલો. વ્યવસ્થિત તમારે તમારી પાકી બુકમાં જ લખવાનું છે, બરાબર. જે મેં તમને બુક કરાવેલી છે ને હિન્દીની, એમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. તો કે હરા એટલે કેવો રંગ થાય? લીલો, બરાબર. પછી આવે સફેદ. લખો સફેદ. સફેદ એટલે સફેદ, બરાબર, પણ આપણને હિન્દીમાં લખતા આવડવા જોઈએ. પછી આગળ લખો નારંગી. નારંગી કલર એટલે કેવો કલર થાય? તો કે કેસરી, બરાબર. નારંગી એટલે કેસરી. પછી લખો ભૂરા. ભૂરો રંગ એટલે ગુજરાતી શું થાય એનું? કથ્થાઈ. પછી લખો આગળ કાલા. કાલા એટલે કયો કલર? તો કે કાળો. પછી ગુલાબી. એટલે ગુલાબી. ત્યાર પછી છેલ્લે લખો બેંગની. બને બે માત્રા બેંગની, એવો કયો કલર હોય છે? તો કે જાંબુડિયો. આપણે ઇંગ્લિશને ખબર હોય, ગુજરાતી ખબર હોય, પણ હિન્દી એનું ખબર હોતું નથી, બરાબર ને, કે એને હિન્દીમાં શું બોલાય છે. એટલે આપણે આ શું જોયું? તો કે રંગોના નામ હિન્દીના ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી શું થાય એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. હવે જો આવી રીતના તમને હું બુકમાં આવી રીતે લીટી કરવાનું કહું છું ને, હં, તો એવી રીતના તમારે એ લીટી કરીને બાજુમાં હવે શું લખવાનું છે? તો કે શેપ એટલે કે આકારો, બરાબર ને. લખો અહીંયા હિન્દીમાં ગુજરાતીમાં હોય છે એવી રીતના હિન્દીમાં પણ આકારો હોય છે, બરાબર. આકારોને હિન્દીમાં શું બોલાય એ આપણે લખવાનું છે. હવે તો પહેલાં લખો, હવે પહેલાંનું ગુજરાતી લખીએ, બરાબર. આપણે કે વર્તુળ છે તો વર્તુળને ગુજરાતીમાં વર્તુળ કહીએ છીએ, તો એનું હિન્દી શું થાય છે એ આપણે લખવાનું છે. તો કે વૃત્ત, બરાબર. વૃત્ત એટલે શું થાય? વર્તુળ. પછી લખો ત્યાર પછી અંડાકાર, બરાબર. અંડાકાર એટલે લંબગોળ. પહેલાં આપણે હું તમને ગુજરાતી લખાવીશ, પછી એનું હિન્દી લખાવીશ, બરાબર. લંબગોળ એટલે કે અંડાકાર. પછી લખો ત્રિકોણ. તો ત્રિકોણને હિન્દીમાં શું કહેવાય છે? ત્રિભુજા, બરાબર. ત્રિભુજ એટલે કે ત્રિકોણ. ત્રિભુજ શા માટે? ભુજ એટલે બાજુઓ, ત્રિ એટલે ત્રણ, કે જેને ત્રણ બાજુ હોય એને શું કહેવાય? ત્રિભુજ. પછી શંકુ. શંકુ આકારનું હોય ને, લખો શંકુ. એને હિન્દીમાં
સંકુચ કહેવાય છે, બરાબર. આ હિન્દી પહેલાં લખ્યું છે, ગુજરાતી પછી લખ્યું છે. ત્યાર પછી આવે ચોરસ. ચોરસને હિન્દીમાં શું કહેવાય છે? તો કે વર્ગ, બરાબર ને. વર્ગ એટલે શું થાય? ચોરસ. તમારે હિન્દી શબ્દ યાદ રાખવાના છે બધાએ. ચોરસ પછી આવે લંબચોરસ, બરાબર ને. તો લંબચોરસ છે એને હિન્દીમાં શું કહેવાય છે? આયત. આયત એટલે શું થાય? લંબચોરસ, બરાબર. પછી લખો ષટકોણ. ષટકોણ, સોરી, પહેલાં ગુજરાતી લખાઈ દો, બરાબર ને. ષટકોણ એટલે હિન્દીમાં શું થાય? તો કે ષડભુજ. ષડભુજ એટલે ષટકોણ. ત્યાર પછી લખો નળાકાર. નળાકાર એટલે બેલનાકાર. હિન્દીમાં શું કહેવાય એને? બેલનાકાર. બોલતું જવાનું ને વ્યવસ્થિત લખતું પણ જવાનું, બરાબર. તો આજે આપણે હવે શું જોયું? તો કે આ રંગોના નામ અને આકારોના નામ વ્યવસ્થિત બધાને લખાઈ ગયું ને, સરસ. જો પાકી બુકમાં આવી રીતના તમારે બધાએ મેં લખાયું છે એમ જ તમારે લખવાનું છે, બરાબર ને. વ્યવસ્થિત અક્ષર સારા કરવાના છે અને આ બંને વસ્તુ લખી અને હોમવર્કમાં કેટલી વાર કરવાનું છે? તો કે બે વાર, બરાબર. બોલતું જવાનું અને લખતું જવાનું. રંગના નામ પૂછું કે ગુજરાતી બોલું તો તમને એનું હિન્દી આવડવું જોઈએ, અને હિન્દી પૂછું તો એનું ગુજરાતી પણ આવડવું જોઈએ. જે મેં આ લખાયું છે એ હોમવર્કમાં તમારે બધાએ બે વાર કરવાનું છે, બરાબર. હોમવર્કમાં કેટલી વાર લખવાનું? તો કે હોમવર્કમાં ઉપર જે કંઈ લખાયું, આ જે મેં કરાવ્યું છે એ બે વાર કરવાનું છે. સમજાઈ ગયું હોમવર્ક? સરસ, થેન્ક યુ.